ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. કામને જીતવો મુશ્કેલ એટલે બ્રહ્મચર્યના વખાણ ખૂબ કરવામાં આવેલા છે. વ્યાસ ભગવાન ભાગવતની રચના કરતા હતા ત્યારે તેઓ શ્લોકો રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિને તે શ્લોકો તપાસી જવા મોટે વાંચવા આપતા. નવમા સ્કંધમાં જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો. બલવાનિન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કર્ષતી. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે ભલભલા વિદ્વાનોને પણ ચલાવી દે છે. આ ચળ એટલે કે ચડાવી દેનારા, અચલિત કરી દેનારી ઇન્દ્રિયોની વાત આ શ્લોકમાં થઈ. શ્લોક વાંચીને જૈમિનીને લાગ્યું કે આ શ્લોક રચવામાં વ્યાસદેવજીની ભૂલ થઈ છે. વિદ્વાન સપી કર્ષતીને બદલે વિદ્વાનસમ નાપકર્ષતી લખવું જોઈએ. શું વિદ્વાન માણસોને ઇન્દ્રિયો વિચલિત કરી શકે? મને ક્યાં ઇન્દ્રિયો વિચલિત કરી શકે છે? તેમણે વ્યાસજીને વાત કરી અને વિદ્વાનસમ નાપકર્ષતી એ પ્રમાણે લખવા કહ્યું. વ્યાસજીએ કહ્યું કે જે લખેલું છે તે બરાબર છે, તેમાં ભૂલ થઈ નથી. એક દિવસ એવું બન્યું કે જૈમિની સંધ્યા કરી સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા. તેમણે એક યુવતીને બહાર ઝાડ નીચે વરસાદમાં ભીંજાતી ઉભેલી જોઈ. વસ્ત્રો ભીંજાયેલા હતા એટલે તેનું આખું શરીર દેખાતું હતું. જૈમિની યુવતીનું રૂપ જોઈને પ્રલોભનમાં પડ્યા. આંખ રતનનું હંમેશા જતન કરવું. જેની આંખમાં કામ આવે તેનું મન બગડે. મન બગડ્યા પછી વાણી, વર્તન અને પછી જીવન બગડે. કોઈ પરસ્ત્રીને કામભાવથી જુએ તે જ રાવણ છે. રાવણનું જીવન બગડ્યું એટલે તેનું નામ બગડ્યું. કોઈએ પોતાના છોકરાનું નામ રાવણ રાખ્યું હોય તેવું હજુ આપણે સાંભળ્યું નથી. જોકે રાવણ જેવા કલંદર તો આજકાલ બહુ પાકે છે. જૈમિનીએ એ સ્ત્રીને કહ્યું, અંદર આવો ને, આ ઝૂંપડી તમારી જ છે, આશ્રમમાં આવી વિરામ કરો. સ્ત્રીએ કહ્યું, પુરુષો લુચ્ચા હોય છે, તેઓનો ભરોસો કેમ રખાય? જૈમિનીએ કહ્યું, અરે મૂર્ખ, હું પૂર્વ મીમાંસાનો આચાર્ય જૈમિની ઋષિ, મારો ભરોસો નહીં કરે? મારા જેવા તપસ્વી જ્ઞાનીનો ભરોસો નહીં કરો તો તમે કોનો ભરોસો કરશો? આ ઝૂંપડી તમારી છે, આશ્રમમાં આવીને વિશ્રામ કરો. તે સ્ત્રીને આશ્રમની અંદર લાવ્યા, તે પછી વસ્ત્ર બદલવા આપ્યા. ફરીથી તેનું રૂપ જોઈ જૈમિનીનું મન વધારે લલચાયું. તે સ્ત્રીને પૂછ્યું, તમારું લગ્ન થયું છે કે કેમ? સ્ત્રીએ ના પાડી. જૈમિનીએ તેની સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી. યુવતીએ કહ્યું કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ પુરુષ મારો ઘોડો બને તેના ઉપર હું સવાર થાઉં અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરાવવા લઈ જાય તેની સાથે તેઓ મને પરણાવશે. વળી મારા બાપુને મેં વચન આપેલું છે કે મોઢું કાળું કરીને જમાઈને હું લઈ આવીશ. જૈમિનીએ વિચાર્યું, ભલે મોઢું કાળું થાય પણ આ તો મળશે ને. જૈમિનીએ મોઢું કાળું કર્યું અને ઘોડો થવા પણ તૈયાર થયા. પુરુષ પરસ્ત્રીને કામ ભાવનાથી જુએ તો મોઢું કાળું થાય છે. જૈમિનીએ તે પછી ઘોડો બન્યા અને તે યુવતી તેના ઉપર સવાર થઈ. આ પ્રમાણે વરઘોડો અંબાજીના મંદિર પાસે આવ્યો. અંબાજીના ઓટલે વ્યાસજી બેઠા હતા. તેણે આ દૃશ્ય જોઈને પૂછ્યું, બેટા, કર્ષતી કે નાપ કરશતી? જૈમિની કહે, કરશતી. તમારો શ્લોક ખરો છે, એક ક્ષણ પણ ગાફેલ થશો નહીં. ગાફેલ થયા તો કામ છાતી ઉપર ચઢી બેસશે. જ્ઞાની જૈમિની ગાફેલ થયા. તારું લગ્ન થયું છે કે નહીં તે સ્ત્રીને પૂછવાની શી જરૂર હતી? પરોપકાર માટે ઋષિઓનો અવતાર હોય છે, તેને આવી પંચાત કરવાની શી જરૂર હતી? કામને કારણે મોટા મોટા જ્ઞાનીઓ ભૂલા પડ્યા તો આપણા જેવા સાધારણ મનુષ્યોની કથા શું? તેથી તો ભર્તૃહરિએ કહ્યું,
વિશ્વામિત્ર પરાશર પ્રભૂતયો વાતાંબુ પર્ણાશના સ્તેપી સ્ત્રીમુખ પંકજમ સુલલિતમ દૃષ્ટ્વે મોહમ ગતાઃ શાલ્યન્નમ સદ્ધૃતમ પયોધધીયુતમ ભૂજંતિ યે માનવાઃ તેષાં ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવેત વિંધ્યસ્તરેત સાગરમ. કેવળ ઝાડના પાંદડાને જળ પીને નિર્વાહ કરનાર ઋષિઓને પણ તામે થપ્પડ મારી છે. તો લુલીના લાડ કરનાર અને છબી મંદિરમાં નિત્ય નટીઓના દર્શન કરનાર આજનો માનવી કહે કે મેં કામને જીતો છે તો એ વાત વાહિયાત છે. હરિ ઓમ.